જામનગર શહેરમાં આજે કોરોનાના પંદર કેસ નોંધાતા ખળભળાટ થયો છે બંગલા પાસે છોતેર વર્ષીય ઈશ્વરીબેન ચંદાણી સત્યમ કોલોની સામે સરસ્વતી સોસાયટીમાં સુડતાલીસ વર્ષીય બટુકભાઈ કારાભાઈ ચમન સોસાયટીમાં પચાસ વર્ષીય આસમીન અલવારી પટેલ કોલોનીમાં પિસ્તાલીસ વર્ષીય હિનાબેન મોદી કોરોનાગ્રસ્ત થયા છે માટેલ ચોકમાં છવ્વીસ વર્ષીય મંછાબા જાડેજા શ્રીનિવાસ કોલોનીમાં બેતાલીસ વર્ષીય નીતાબેન લાલવાણી રંગમતી એક સોસાયટીના અઠ્ઠાવન વર્ષીય કાંતાબેન કણજારિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે શક્તિનગરમાં સત્તાવન વર્ષીય સુરેશભાઈ ગોંડલિયા ચોકમાં ચોપન વર્ષીય હિતેન્દ્રભાઈ નંદા મિલની ચાલીમાં ચોપન વર્ષીય ભારતીબેન શ્રીમાળી મેહુલનગરમાં ચોપન વર્ષીય ભવાનભાઈ આણદાણી પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે મેહુલનગરના પાછળના વિસ્તારમાં ત્રેપન વર્ષીય પ્રભાબેન સંઘાણી જેલ રોડ પાસે સિત્તેર વર્ષીય રમેશભાઈ શાહ આર્ય સમાજ પાસે પુષ્પક એપાર્ટમેન્ટમાં પાંત્રીસ વર્ષીય અનિતાબેન જાધવાણી તથા ગ્રેન્ડ માર્કેટમાં નાગણી શેરીમાં પાસઠ વર્ષીય અબ્દુલ સત્તાર ઇબ્રાહીમ ખાન કોરોનાગ્રસ્ત થયા છે જામનગર શહેરમાં પંદર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના વધુ સાત કેસ સહિત જિલ્લામાં કુલ બાવીસ કેસ નોંધાતા હાહાકાર થયો છે અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે જામનગર જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેતી જાળવવા તથા પોલીસ અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે જામનગરમાં ભારે વરસાદને કારણે ગાંધીનગર નવાગામ ઘેડ વગેરે વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી પુનિતનગરમાં રહેતા ભાવેશભાઈ સોલંકીની અઢી વર્ષની પુત્રી રાધિકા પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી છેલ્લા ત્રણ દિવસથી સતત તેની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન આજે વરસાદી પાણી ઓસરતા એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું શોધખોળ દરમિયાન ગાંધીનગર પાછળ દરિયાઈ ખાડી નજીક કાદવમાંથી લાપતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ કરુણાંતિકાથી બાળકીનો પરિવાર હતપ્રભ થઈ ગયો છે જામનગરમાં પ્રથમ વરસાદમાં જ શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છલકાઈ ગયો છે જેને પગલે શહેરનું જળસંકટ દૂર થઈ ગયું છે જામ્યુકોના સત્તાધીશો દ્વારા રણજીત સાગર ડેમની મુલાકાત લીધી હતી મેયર હસમુખભાઈ જેઠવા ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી સિનિયર કોર્પોરેટર પ્રવીણભાઈ માડમ વગેરે હોદ્દેદારો તથા અગ્રણીઓએ નવા વરસાદી નીરના વધામણા કર્યા હતા